રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલા કાંગારુ કોર્પોરેશન નામના કારખાનામાંથી ગત 20 તારીખે મહિલાને ગળે ટૂંપો દઈ હત્યા કરેલી લાશ મળી આવી હતી, જેની તપાસ કરતા મૃતક યુપીની ઝાકિરા બાનુ ઉર્ફે કરકી ચાંદ અલી ગદી હોવાનું જાણવા મળતા મૃતકના ભાઈ સલારુદ્દીન ચાંદ અલી ગદીની ફરિયાદ પરથી મૃતકના પતિ મોબિન જમીલ મહેમદ સામે 26 તારીખે હત્યાનો ગુનો નોંધ્યો હતો, જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ બીટી ગોહિલ અને ટીમે ભેદ ઉકેલવા આરોપીની વતન યુપીના બહરાઈમાં તરાઈ જંગલમાં જઈ 5 દિવસ રોકાણ કરી મૃતકની અને આરોપીની વિગતો મેળવી લોકલ બાતમીદારો ઊભા કર્યા હતા, જે દરમિયાન આરોપી નેપાળ ભાગી જવાની હોવાથી બાતમી મળતા પીએસઆઈ ડીસી સાકરિયાને ટીમ યુપી પહોંચી હતી અને સ્થાનિક લોકો જેવો વેશ ધારણ કરી તરાઈ જંગલમાં જ્યાં હિંસક પ્રાણીઓનો ત્રાસ છે તેમજ પીએસઆઈ ધારણ કરી હતી તેમજ મુશળધાર વરસાદ વરસતો હોય તેવી વચ્ચે 5 થી 6 દિવસ રહીને મોબિન જમીન અહેમદને ઝડપી લીધો હતો, જેમાં 5 સંતાનોને તરછોડી પ્રેમ લગ્ન કરનાર પત્ની ઈદના તહેવારમાં વતન જવાની જીદ કરતી હોવાથી દુપટ્ટાથી ગળો ટૂંપો દઈ હત્યા કરી ઓરડીને તાળો મારી નાસી છૂટ્યો હતો. કબૂલાત આપતા આજ ડેમ પોલીસને કબજો સોંપ્યો છે. આશરે 10 દિવસ પહેલાં આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મહિલાની કોહવાઈ ગયેલી લાશ મળી હતી અને આ મહિલાની ઓળખ પણ છતી થઈ શકતી ન હતી. તો આ મહિલાની ઓળખ છતી કરવા માટે થઈને અને કોણે તેની સાથે કંઈ દુષ્કૃત્ય થયું છે, તેની હત્યા થઈ છે, એ તમામ શંકાઓને ધ્યાનમાં રાખીને આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. તો સૌપ્રથમ એક માહિતી એવી મળી હતી પોલીસને કે આ જે મહિલા જે છે એ ઉત્તર પ્રદેશની હોઈ શકે છે, તો તેના આધારે એક કમ્બાઈન્ડ ટીમ બનાવીને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવેલી અને ઉત્તર પ્રદેશ ગયા બાદ પોલીસના ધ્યાન પર એવું આવ્યું હતું કે આ જે મહિલા જે છે એ ત્યાંની જ રહેવાસી છે અને એ મોબિન નામના એક શખ્સની સાથે મેરેજ કરીને અહીંયા ગુજરાત ખાતે રહેવા આવી ગઈ છે અને આ મોબિન નામનો શખ્સ છે તે પણ અહીંયા રાજકોટ ખાતેથી ફરાર છે અને ત્યાં યુપી ખાતે પણ હજી સુધી પહોંચ્યો નથી. આના આધારે પોલીસ દ્વારા તેની સઘન શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મીનવાઇલ જે ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું તે પીએમની અંદર એવી માહિતી મળી હતી કે આ જે મહિલા જે છે તેનું ગળો ટૂંપો આપીને હત્યા કરવામાં આવી છે, તો તેના આધારે આગળ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો દાખલ થયા બાદ સતત આપણી ટીમ ત્યાં ઉત્તર પ્રદેશ ખાતે તપાસમાં હતી અને મીનવાઇલ અમુક બાતમીદારોને એ બધું ઊભું કરવામાં આવ્યું હતું. ત્યારબાદ થોડા સમય બાદ માહિતી મળતા કે આ આરોપી જે છે તે ત્યાં તરાઈના જંગલોની અંદર છુપાયેલો છે, તો અહીંયાથી ફરીથી પીએસઆઈ સાકરિયા અને તેની સાથે ક્રાઇમ બ્રાન્ચ અને આજીડેમ પોલીસ સ્ટેશનની એક ટીમ બનાવીને ત્યાં મોકલવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ત્યાં જંગલ વિસ્તારની અંદર શોધખોળ કરીને આરોપી